આપણે આગળના લેક્ચરની અંદર હોટેલ સેવા પદ્ધતિનું સેવા પડતરનો પદ્ધતિનો અભ્યાસ કર્યો છે, એમાંથી એકાદો બે સમ કરેલા છે, તો આજે ન્યૂ સમની શરૂઆત આપણે કરીએ છીએ. હોટેલ મયુર નગરી એક હોટેલ ચલાવે છે, તેને માસિક રૂપિયા 25,000 ભાડાથી એક મકાન ભાડે લીધેલું છે. મકાન જાળવણીનો ખર્ચ છે તેમને જ ભોગવવાનો છે અને હિસાબી યર છે 31/3/2008 રોજે પૂરું થાય છે. હોટેલમાં 25 પથારી છે. પ્રસંગોપાત જરૂરિયાત વખતે આનાથી બીજી 5 પથારીની સગવડતા આપી શકે એમ છે. તો હોટેલના કાયમી કર્મચારી નીચે મુજબ છે. 2 સુપરવાઇઝર છે, 25 નોકર છે. વર્ષ દરમિયાનની પથારીનો વપરાશ આપેલો છે અને વર્ષ દરમિયાનના ખર્ચાઓ નીચે મુજબ છે. નવું મશીન વાર્ષિક 10% લેખે ઘસારો ગણવાનો છે અને ઘસારો છે એ ચલિત ખર્ચ છે. હોટેલ તેના ગ્રાહક પાસેથી 1 પથારી દીઠ ₹250 કિંમતે લીએ અને વસૂલ કરે છે. 2007 અને 2008 વર્ષનો નફો શોધો. 7 અને 8 વર્ષમાં થયેલી આવક ખર્ચને આધારે પથારી દીઠ સંખ્યામાં સમતૂટ બિંદુની ગણતરી કરો. તો હોટેલ સેવા પડતર પદ્ધતિની અંદર સમતૂટ બિંદુની અંદર વાત કરે છે. તો સમતૂટ બિંદુની વાત કરે છે ત્યારે આપણે જે એનું પત્રક બનાવીએ છીએ, પત્રકની અંદર બંને ખર્ચા છે એ જુદા જુદા લખવાના છે. તો કે કયા બને ખર્ચ? તો કે સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચ. સમતૂટ બિંદુની વાત કરેલી હોય તો જ સ્થિર અને ચલિત ખર્ચ બંને જુદા લખાય, બાકી ભેગા લખેલા હોય તો ચાલે. આજે સમતૂટ બિંદુની વાત કરેલી છે તો સ્થિર અને ચલિત ખર્ચ છે એ બંને જુદા જુદા લખશું આપણે. તો સમતૂટ બિંદુની ગણતરીનો સમ છે હોટેલ મયુર નગરી 2008 સેવા પડતર પત્રક. વિગત રકમ એ એટલે કે સ્થિર ખર્ચ અને બી એટલે કે ચલિત ખર્ચ અને કુલ પડતર એ પ્લસ બી છે. તો રકમની અંદરથી આપણે કીધું છે મકાન ભાડાનું છે, તો મકાનનું ભાડું એક એરનો હિસાબ કરવો છે તો વાર્ષિક ભાડું ગણવાનું છે. તો મકાનનું ભાડું કેટલું છે? તો કે 25,000 એને ગણ્યા 12. પછીની વાત કરીએ છીએ વધારાની પથારી, તો દર્દી દિવસની અંદર જાય તો સુપરવાઇઝરનો પગાર કેટલા છે? તો કે 2. 5,000 પગાર એને ગુણ્યા 12. ₹120,000. તો કે 25 નોકર નો પગાર, 25 નોકર 1,000 એને ગુણ્યા 12, 3,00,000. વર્ષ દરમિયાનનું તો નીચે મુજબ છે. તો વર્ષ દરમિયાનના ખર્ચામાં મકાન અને મરામત ખર્ચ, જ્યાં કાંઈ સૂચન ન હોય તે સ્થિર ખર્ચ હોય, કાયમ રહેવાનો હોય એ સ્થિર ખર્ચ, અદલબદલ થાય આજે હોય કાલે ન હોય તો એ ચલિત ખર્ચ. મરામત 50% સ્થિર છે ને 50% ચલિત છે. તો 1,50,000 લગતા જાય ભેગું. ભોજન પૂરું પાડવાનો ખર્ચ,
30% स्थिर छे। तो 4 × 3 = 12 1,20,000 तो 70% चलित वय 7, 28, 2, 80 ढोलाई खर्च 20% 4,000 ढोलाई खर्च 80% 8×2 = 16,000 નવું વોશિંગ મશીન, તો નવું વોશિંગ મશીન નો તો આપણે ઘસારો ગણવો જોઈએ, તો નેક્સ્ટ ની અંદર આપણે અહીંયા વયા જશું આગળ, તો કે ઘસારો, તો કે નવું વોશિંગ મશીન નો ઘસારો, તો નવું વોશિંગ મશીન કઈ તારીખ, તો હિસાબી વર્ષની કઈ તારીખ છે, તો કે 31/3/8 છે, તો 1/4/7 થી 31/3/8 આ હિસાબી યર 1/4/7 થી 31/3/8 એ ક્યુ યર, તો કે હિસાબી યર। ખરીદીની તારીખ કઈ છે, તો કે 25/8/2007 નવું વોશિંગ મશીન ખરીદ્યું તેના, તો 8મા મહિનાની 25 તારીખે ખરીદેલું છે, તો 8મા મહિનાના 25 તારીખે એટલે 26, 27, 28, 29, 30, 31 6 દિવસ બાકી છે, 25 દિવસ વયા ગયા, તો 26, 27, 28, 29, 30 અને 31 એટલે 6 દિવસ, તો 9મા મહિનાના કેટલા દિવસો હોય, તો કે 30, 10માના કેટલા હોય, તો કે 31, 11મા મંથના કેટલા દિવસ હોય, તો કે 30, 12મા ના કેટલા હોય, તો કે 31, 1ના કેટલા હોય, તો કે 31, હવે અહીંયા 28 લીપ યર હોય તો હોય, 4 વર્ષે 1 વખત લીપ યર આવે તો 29 આવશે, કારણ કે 2008 છે, તો 4 વર્ષે 1 વખત આવે તો બેકી સંખ્યામાં છે 1, 4, 8, 12, 16, 20 એમ, એટલે 29 આવશે, અને માર્ચના પાછા હોય 31, તો દિવસો કેટલા છે બધાથી ટોટલ કરો, તો 219 દિવસ થયા। તો ઘસારો ગણવો છે, તો નવું વોશિંગ મશીન કેટલા રૂપિયામાં લઈએ છીએ, તો કે ઘસારો મૂળ કિંમત એટલે કે 2 લાખ, કેટલા પર્સન્ટેજ છે ઘસારો ગણવા માટે, તો કે નવું વોશિંગ મશીન ઉપર 10% લેખે ઘસારો, તો 10 કેટલા દિવસ, તો કે 219 × 365, તો 12,000 રૂપિયા ઘસારો થયો। નવું વોશિંગ મશીનનો ઘસારો છે એ 12,000, તો આ કાયમ હરખો ન રહે બદલે, તો ચલિત ખર્ચ કહેવાય। ગૃહ જાળવણી ખર્ચ, પચાસ ટકા હોડ ને અડધા 80, 8×8 = 80,000 પરચુરણ ખર્ચ માં 36% ચલિત, 18,000, 50,000 ના તો 64%, 32,000 ખર્ચાઓ છે એ બધા પૂરા થઈ ગયા। તો આમાંથી મેં તમને કીધું એ પ્રમાણે કે સમતૂટ બિંદુની વાત હોય તો સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચ જુદા પાડવાના છે, રકમની અંદર સ્થિર એટલે કે જે કાયમ બદલવાના ન હોય તો સ્થિર હોય, બાકી એમાં સૂચન હોય એ પ્રમાણે ચલિત અને સ્થિર, તો અહીંયા કુલ સ્થિર ખર્ચ છે આપણી પાસે
10,06,000। अहीं छे 14,62,000। एक मिनिट हो, 4,56,000। 4,56,000 कुल पड़तर ए प्लस बी छे 14,62,000। वॉशिंग मशीन नो घसारो थई गयो, एकम थी पड़तर ने अंदर बात करिए छे तो के कुल पड़तर आपने मळी गई छे, कुल पड़तर आपने मळी गई छे 14,62,000। तो कुल पथारी ना दिवसो आपणी पासे नथी तो ई आगळी आपणे गणी लेशुं। पथारी दिवसो तो चलित खर्चा छे ई छूटा पाड़वाना होय तो चलित खर्च एटले के एकम दीठ पड़तर, तो चलित पड़तर आपणी पासे केटली छे तो के चलित पड़तर आपणी पासे 4,56,000 छे। तो पथारी दिवसो आगळी गणी लेशुं। पथारी दिवसोनी वात करी छे, पथारी दिवसो बराबर पथारीनो वपराश, तो बुकनी अंदर 25, 20, 30, 10 दिवसो 3,000, 1,600, 3,000, 400 दिवसो छे 120, 80, 100 अने 400 अने टोटल छे 3,000, 1,600, 300, 400 अने 800 अने 8,000। तो अहीं 8,000 वडे भांगो एटले एकम दीठ पड़तर आवी 182.75 रुपया। 8 वडे भांगो एटले चलित खर्चानी एकम दीठ पड़तर आवी 57 रुपया। નફો અને નુકસાન, પથારી દીઠ ફાળો એટલે કે નફો, એક પથારીની આવક કેટલી છે તો કે હુકમની અંદર આપેલું છે કે એક પથારીની આવક પથારી દીઠ આવક 250 રૂપિયા છે। 250 તો એમાંથી પથારી દીઠ ચલિત ખર્ચ જ બાદ કરાય તો કે 57 રૂપિયા, તો વધે એને કહેવાય 193 રૂપિયા નફો। કુલ નફો કે પથારી દીઠ નફો, પથારી કેટલી છે તો કે 8,000 ની છે, નફો કેટલો છે તો 193 નો છે, તો કેટલો નફો મળે આપને તો કે 15,44,000 નો। 2007 અને 2008 ના વર્ષના નફાની વાત કરેલી છે તો 2007 અને 2008 ના નફાની વાત કરે છે તો નફાની અંદર કુલ ફાળો માઇનસ સ્થિર ખર્ચા, કુલ ફાળો, કુલ ફાળો કેટલો આવ્યો તો કે નફો 15,44,000, કુલ સ્થિર ખર્ચા કેટલા છે તો કે 10,06,000, તો 5,38,000 રૂપિયા। સમતૂટ બિંદુ છે એ સ્થિર ખર્ચ ઉપર જ લાગુ પડે, તો એક પથારીની તો કુલ સ્થિર ખર્ચ 10,06,000 અને ફાળો કેટલો છે તો કે નફો 193, તો 5,212.44। સમતૂટ બિંદુ આ સમયે પૂરો કરીએ છીએ।